મિત્રો નમસ્કાર, ZS TV ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરવી છે આજના દિવસે 14/9/2020 ને સંબંધના દિવસે આપની ખાસ રજૂઆતની અંદર. મિત્રો આપની આજુ છે વાત કરવી છે રાશિ ભવિષ્યની. પ્રથમ રાશિ કહેતા મેષ રાશિની સામાજિક ક્ષેત્રોથી લાભ સારો મળશે. ગુડ કાર્ય કહેતા ગુપ્ત કાર્યમાં સફળતા પ્રાપ્તિના યોગ છે. સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો સારા રહેશે. શુભ મંગળ કાર્યોનો પણ થવાના યોગ બને છે. સંતાન પક્ષે મનોરંજન સંબંધિત કાર્યની અંદર ચોક્કસ સારો આજના દિવસે યોગ બની રહે છે. વાત કરીશું વૃષભ રાશિની. નવા સંબંધ બનશે, સત્સંગ થશે, માનસિક શાંતિ જળવાશે. ઘરમાં મહેમાન આવશે. વેપાર વ્યવસાયમાં આજના દિવસે મધ્યમ દિવસ રહેશે. કર્મક્ષેત્ર કહેતા ધંધાના સ્થાનની અંદર ગુડ શોધ કરવાનો આજના દિવસે પ્રયત્ન કરજો. કર્મક્ષેત્રમાં ચિંતનનો યોગ બનશે. વિશેષ કાર્યોમાં યાત્રા પણ થઈ શકશે. વાત કરીશું આજના દિવસે મિથુન રાશિની. તો મિથુન રાશિના જાતકોએ આજના દિવસે જીવનની અંદર મળતી સફળતાઓ માટે આજનો દિવસ સારો જણાય છે. આધ્યાત્મિક ક્ષેત્રની અંદર તમારા જીવનની અંદર નવી ચેતનાઓનો સંચાર થશે. નિર્ણય લેવામાં દુવિધા થશે. કોઈ પણ વ્યક્તિનો નિર્ણય લેવો જરૂરી છે જેથી કોઈપણ કાર્ય ગતિથી ચોક્કસ રીતે આગળ વધી શકે. વાત કરીશું કર્ક રાશિ. મનમાં ઉત્સાહપૂર્ણ વિચારોના કારણે સમય સુખદ પસાર થશે. જવાબદારીના કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થવાનો યોગ બની રહ્યો છે. વાત કરીશું આજના દિવસે સિંહ રાશિની. તો મિત્રોનો સહયોગ આજના દિવસે સારો રહેશે. આશ્વાસન પણ સારું મળી રહેશે. સ્વયંની આર્થિક સ્થિતિમાં બચત થવાનો યોગ બને છે. કાર્ય યોજના પર અમલ કરવું જરૂરી છે. વાત કરીશું કન્યા રાશિની. તો કન્યા રાશિના જાતકોએ આજના દિવસે જીવનમાં વેપાર ક્ષેત્રની અંદર વિસ્તૃતતા કહેતા આજના દિવસે વધારે પડતો મળશે. ભૌતિક સુખની પ્રાપ્તિ થશે. સ્વાધ્યાયમાં રુચિ વધશે. સારા સમાચાર પણ પ્રાપ્ત થઈ શકે એમ છે. વાત કરીશું તુલા રાશિની. યોગ્ય દિશામાં પ્રયત્ન કરવામાં આવે તો અટકેલા નાણાં પાછા મળશે. અધિકારીઓ તમારા કાર્યથી પ્રસન્ન થશે. મકાન સંબંધિત સમસ્યાઓનું સમાધાન થશે. મનોરંજનમાં સમય પસાર થશે. કોઈ પણ કાર્ય માટે સ્વવિવેકથી સમજી વિચારીને નિર્ણય લેવો ઉત્તમ રહેશે. અધિકારી વર્ગનો સહયોગ સારો મળશે. વાત કરીશું આજના દિવસે વૃશ્ચિક રાશિની. પુરુષાર્થનું પરિણામ સારું મળશે. સમયનો સદુપયોગ આકાંક્ષાઓની પૂર્તિ કરાવશે. પિતાના વ્યવસાયથી ઉચ્ચ હોદ્દો મળી શકે એમ છે. શિક્ષા મિત્ર વર્ગ સંબંધિત શોધપૂર્ણ કાર્યમાં સમય પસાર થશે. ભવન વાહન પરિવર્તન સંબંધિત ભાગ્યવર્ધિક કાર્યમાં યાત્રાનો યોગ બની રહે છે આજના દિવસે. વાત કરીશું ધનરાશિની. સ્વાધ્યાયમાં રુચિ વધશે. સામાજિક માંગલિક સમારોહમાં ભાગ લેવાનો યોગ બને છે. દિવસ પ્રતિકૂળ રહી શકે એમ છે. સંતોષપ્રદ વાતાવરણ ઊભું થઈ શકે એમ છે. કાર્યસ્થિતિઓ અનુકૂળ રહેવાની સંભાવના છે. વિચારેલું કાર્ય સમય ઉપર ચોક્કસ પૂર્ણ થશે. વાત કરીશું આજના દિવસે મકર રાશિની. યોગ્ય દિશામાં પ્રયત્ન કરવાથી અટકેલા નાણાં પાછા આવશે. અધિકારીઓ તમારા કાર્યથી પ્રસન્ન રહેશે. મકાન સંબંધિત સમસ્યાઓનું સમાધાન થશે. મનોરંજનમાં સમય પસાર થશે. કોઈ પણ કાર્ય માટે સ્વવિવેકથી સમજી અને વિચારીને નિર્ણય લેશો તો સારું રહેશે. આજના દિવસે 11મી રાશિની વાત કરવી છે કહેતા કુંભ રાશિ. પુરુષાર્થનું પરિણામ સારું જ મળે છે. સમયનો સદુપયોગ એ આપણા ઈચ્છાઓની પૂર્તિ માટે હોય છે. પિતાના વ્યવસાયથી આજના દિવસે આગળ વધશો. કુટુંબમાં વેપારમાં મતભેદ રહેશે. ભાગીદારી પર ગહન શોધ કરવાનો યોગ બને છે. ભાગીદારી માટે આજનો દિવસ યોગ્ય નથી. વાત કરીશું મીન રાશિની. પ્રતિષ્ઠિત વ્યક્તિઓનો મન મેળાપ વધશે. ઉદર કહેતા પેટના વિકારોના કારણે ખાવા પીવામાં ખૂબ સંયમ રાખવાની જરૂર છે. ઉપહાર કહેતા ફળોનો આહાર વધારે લેજો. કાર્યોનો સમય ઉપર કરવાથી તમારા જીવનની અંદર આવેલા દરેક પ્રશ્નો સહેલાઈથી પૂર્ણ થશે. ગુસ્સા અને આવેશ ઉપર સંયમ રાખવાની જરૂર છે. સગા સંબંધીઓની મુલાકાત વધશે. દાંપત્ય જીવનમાં સુખ પ્રાપ્ત થશે. નવા સંબંધ પણ બની જશે. મિત્રો મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે આજના દિવસે ZSTVની ચેનલને આ રાશિ ભવિષ્ય સમજાવ્યું છે. વધુમાં વધુ અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળવા આપની આજ વિશે અસ્તુ શ્રી. જય ગણેશ. ઓમ નમઃ શિવાય.